રાજપીપળા ખાતે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની ભરતી માટે યુવાનોને યોગ્ય તાલીમ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવાની માંગણી કરતું એક આવેદનપત્ર યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના બેરોજગાર યુવાનોને એલઆરડી તેમજ પીએસઆઈ અને પીએસઆઈની ભરતીમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાના કોચિંગ ક્લાસ શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે, જે અંતર્ગત યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આગામી સમયમાં જે ગુજરાત સરકાર દ્વારા જે એલઆરડીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં એએસઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા થવાની છે, તેમાં નર્મદા જિલ્લાના યુવાનો ઘણા સમયથી એ ભરતી પ્રક્રિયાની તૈયારીમાં લાગેલા છે, પરંતુ યોગ્ય ક્લાસ ને કોચિંગના અભાવને કારણે ઘણી બધી ભરતીઓમાં યુવાનો બાકી રહી જતા હોય છે. તો આવા યુવાનોને ક્લાસીસની વ્યવસ્થા થઈ શકે અને તે બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ કે ક્લાસીસની વ્યવસ્થા થકી યુવાનો ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે સફળ થઈ શકે. અને જે નર્મદા જિલ્લાની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા એવા યુવાનો છે કે જે આ ક્લાસીસ મોટા શહેરમાં જઈને કરી શકતા નથી અને તેની સંપૂર્ણ ફી પણ ભરી શકતા નથી. તેથી નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આજ રોજ અમે યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે યુવાનોને કોચિંગ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે યુવાનો આ ભરતી પ્રક્રિયાની તૈયારી કરી રહ્યા છે તેમાં તેઓ સફળ થાય એ બાબતે કોચિંગ ક્લાસ માટેની વિનંતી કરવા માટે આવેલ હતા.